બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમે ધારે વરસાદ વરસી રહ્યો છે. પાલનપુરના દિલ્હી ગેટથી વડલીવાડાપરા થઈને અંબાજી તરફ જતા માર્ગ પર પાણી ભરાઈ ગયા. બીજેશ્વર કોલોની પાસેના મુખ્ય માર્ગ ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા. પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થાનિકો અને વાહન ચાલકો તંત્ર દ્વારા પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા થાય તેવી માંગ કરી રહ્યા છે. આ અહીંયા પાલનપુરમાં જુઓ, આ વરસાદમાં રિક્ષાવાળાને બહુ હેરાનગતિ થાય, પેસેન્જરને દુઃખ તકલીફ પડે છે. દવાખાને કોઈને લઈ જવું હોય તો તાત્કાલિક કેવું પોઝિશન છે. નગરપાલિકા તેમજ આ બધા સરકારીઓને કર્મચારીઓને કહેવામાં આવે છે કે આ બધું તાત્કાલિક કરાવો, દર્દીઓને બહુ તકલીફ પડે છે. વર્ષોથી આ સમસ્યા છે. બીજેશ્વર કોલોની માર્ગ ઉપર સદાય પાણી ભરાયેલું જ રહે છે. વરસાદમાં સ્થાનિકો બહુ હેરાન છે. બીજેશ્વર 2 ઇંચ વરસાદમાં પણ અહીંયા કેટલી તકલીફ પડી રહી છે. અહીંયાથી અંબાજી જવા માટે પદયાત્રીઓ પાદરવીમાં વરસાદમાં બહુ હેરાન થાય છે. સ્થાનિક રહીશો પણ બહુ જ અગવડતા ભોગવી રહ્યા છે. વિદ્યાર્થીઓ પણ અહીંયા પેલા સાયકલવાળા વિદ્યાર્થીઓ તો અહીંયા 2-3 વાર પડ્યા છે, ઈજા પણ થઈ છે. છતાં પણ નગરપાલિકા દ્વારા આ સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં અત્યાર સુધી આવ્યો નથી. હું વર્ષોથી જઉં છું, 40 વર્ષથી આ સમસ્યા એવી ને એવી જ છે. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. થરાદની અંદર 4 કલાકમાં 1.25 ઇંચ વરસાદ, તો દાંતીવાડા અને પાલનપુરની અંદર 2 કલાકની અંદર 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક જે નીચાણવાળા વિસ્તારો સહિત જે પાલનપુર શહેરના જે મુખ્ય માર્ગો છે તે પાણી થયા છે. અત્યારે અમે પાલનપુરના બીજેશ્વર માર્ગ પર છીએ અને આપ જોઈ રહ્યા છો કે આ પાલનપુરથી અંબાજી તરફ જવાનો મુખ્ય માર્ગ છે અને આ મુખ્ય માર્ગ પર 2-3 ફૂટ જેટલા પાણી ભરાયા છે, જેને લઈને વાહન ચાલકો છે તે અટવાયા છે. મહત્વની વાત એ છે કે આ માર્ગ પરથી ન ફક્ત અંબાજી, વડગામ તેમજ અનેક જે 50 જેટલા ગામડાઓ છે તે ગામડાના વાહન ચાલકો અહીંથી પસાર થાય છે. અને જે રીતે વરસાદની અંદર આ માર્ગ છે તે પાણી થયો છે, તેને લઈને ન ફક્ત વાહન ચાલકો પરંતુ અહીં રહેતા જે સ્થાનિકો છે તે પણ મુશ્કેલીમાં મુકાયા છે. મહત્વની વાત એ છે કે પાલનપુર શહેરની અંદર સામાન્ય વરસાદ પડે તો પણ આ જે બીજેશ્વરનો માર્ગ છે તે પાણી થઈ જાય છે, ને જેને લઈને અનેકવાર આ વિસ્તારની અંદર પાણી ભરાઈ જાય છે. સ્કૂલે જતા બાળકો હોય કે નોકરી ધંધે અર્થે જતા જે લોકો હોય તેઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મહા મુસીબતે અહીંયાથી વાહન ચાલકો છે તે પસાર થઈ રહ્યા છે, તો સ્થાનિકો છે તે પાણીમાંથી જવાનું હવે ટાળી રહ્યા છે. અનેકવાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં પણ આ જે પાણીના નિકાલની કોઈ કાયમી વ્યવસ્થા છે તે વ્યવસ્થા કરવામાં આવી નથી. સ્થાનિકો છે તેમજ જે વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાય છે. તંત્ર પાસે હવે આ સ્થાનિકો એક જ માંગ કરી રહ્યા છે કે કોઈ પણ રીતે આ રોડને ઊંચો બનાવવામાં આવે અથવા તો પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેના કારણે અહીંયા વારંવાર પાણી ન ભરાય ને વાહન ચાલકો તેમજ સ્થાનિકો છે તે પરેશાન ન થાય. અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા.